नमस्ते विद्यार्थी मित्रों, पहला लेक्चर में आपणे वाणिज्य व्यवस्था ने संचालन आ विषय विषयनो ख्याल ए आपणे समझे लेवो तो हवे आपणे लेक्चर नंबर बे एमां शुरू करशुं। चेप्टर नंबर एक, हूँ एवी आशा राखू छूं के तमाम विद्यार्थी भाइयों तथा बहनों पासे टेक्स्टबुक हसे ज। जो आपनी पासे टेक्स्टबुक होय तो तमे ज्यारे भणवानुं शुरू करो छो त्यारे आपनी पासे टेक्स्टबुक राखवानी, पेन्सिल थी नोट डाउन करतुं रहेवानुं, जेथी करीने हूँ जे कंई आपने भणावुं छूं ए परफेक्ट रीते सचोट रीते आपने समझाई जशे। चेप्टर नंबर एक, धंधानो स्वरूप, हेतु अने कार्यक्षेत्र। पहला तो विषयमां आपणे जोयुं तुं के भाई धंधो एटले वेपार। कोई पण व्यक्ति ए पोतानी जीवन जरूरियात वस्तुओ प्राप्त करवा माटे, पोताना जीवन ने सारी रीते जीववा माटे प्रवृत्ति करवी पड़े, एटले के धंधो करवो पड़े। तो आ धंधो एनुं स्वरूप केवुं होय, एना हेतुओ केवा होय અને એનું કાર્યક્ષેત્ર કેવું હોય એ વિશે આપણને અહીં આ પાઠમાં સમજૂતી આપવામાં આવશે। પહેલાં તો ધંધાનું સ્વરૂપ, જેમ આપણે ઘણી વખત વાતો કરતા હોય તો ઘણી વખત વાત વાતમાં આપણે એમ કહેતા હોય કે એનું સ્વરૂપ, એનું રૂપ આવું છે। દાખલા તરીકે રાવણ હતો તો એ 10 માથારો, આ 10 માથા એ રાવણનું સ્વરૂપ હતું કે ભાઈ 10 માથાવાળો હતો, એ દેખાતો આ રીતનો હતો, એને રાવણ કહેવાતો। એમ દરેક ધંધાના અલગ અલગ સ્વરૂપ છે। કોઈ ધંધો એ યંત્ર આધીન છે, કોઈ ધંધો એ ટેકનોલોજી આધીન છે। તો આમ ધંધાનું સ્વરૂપ એ કયા પ્રકારનું છે, એના પછી તો કે હેતુ, તો કે ભાઈ કોઈ પણ ધંધાની શરૂઆત કરવા માટે કોઈ પણ વ્યક્તિએ ક્યાંક હેતુ નક્કી કરેલો હોય। સામાન્ય રીતે આપણે રાજકોટથી જૂનાગઢ કે જૂનાગઢથી રાજકોટ જઈએ તો કોઈ તમને બસ સ્ટેન્ડમાં પૂછે કે ભાઈ તમે શું આવ્યા, તો તમે કોઈ કામ હશે તો એ કામ વિશેની માહિતી એને આપશો કે હું આ કામથી અહીં આવ્યું, તો એ કામથી આપ ત્યાં ગયા છો એના વિશેની માહિતી આપશે, એના વિશેનો આપણને ખ્યાલ આવશે। કોઈ એમ નહીં કે હું એમ જ આટો મારવા આવ્યો, હું જૂનાગઢ ફ્રી હતો તો રાજકોટ આવ્યો, રાજકોટ ફ્રી હતો જૂનાગઢ આવ્યો, એવું કોઈ નહીં કે। આમ કોઈ પણ કાર્ય માટેનો ઉદ્દેશ હોય, એના માટેનો કોઈ લક્ષ્ય હોય, એમ હેતુ એટલે ઉદ્દેશ, લક્ષ્ય, અપેક્ષા, ઈચ્છા, આશા, આ બધી બાબતો એને કહેવાય હેતુ। તો કોઈ પણ ધંધાની શરૂઆત કરવામાં આવે, કોઈ પણ ધંધો સ્થાપવામાં આવે એ કોઈ હેતુથી સ્થાપવામાં આવે, વગર હેતુનો કોઈ ધંધો ન હોય, એટલા માટે કહે છે કે ધંધાના હેતુ। અને કાર્યક્ષેત્ર, કાર્યક્ષેત્ર એટલે કે કયા પ્રકારનો ધંધો કરવાનો છે એ, ધંધામાં કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે એ, કાયદેસર પ્રવૃત્તિ કરવાની કેટલી છે, બિનકાયદેસર પ્રવૃત્તિ કેટલી કરવાની છે, આર્થિક પ્રવૃત્તિ કેટલી કરવાની છે, બિન આર્થિક પ્રવૃત્તિ કેટલી કરવાની છે, આ બધી બાબતો। ઘણી બધી જગ્યાએ તમે જાઓ તો સ્કૂલમાં લખેલું હોય કે કાર્યક્ષેત્ર, પછી લખેલું હોય 1 થી 12। હવે ત્યાં આપણે કોલેજનું એડમિશન લેવા જઈએ તો પોસિબલ છે, તો કે નથી પોસિબલ, ત્યાં આપણને કોલેજનું એડમિશન મળશે નહીં, તો ત્યાં તો આપણને એડમિશન માત્ર ને માત્ર શેનું મળશે, તો કે આપણને ત્યાં એડમિશન માત્ર ને માત્ર 1 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધીનું મળશે। તો અહીં કહે છે કે ભાઈ કાર્યક્ષેત્ર એટલે કે ધંધો કયા પ્રકારનું કાર્ય કરશે, કયા કાર્યક્ષેત્રમાં રહીને કામ કરશે એ। તો અહીં મેં તમને સમજાવ્યું સૌથી પહેલાં ધંધાનું સ્વરૂપ, જો મેં શું કીધું પેલું ધંધાનું સ્વરૂપ, કયા પ્રકારનો ધંધો છે એ અહીં સ્વરૂપ એનો પ્રકાર નક્કી થશે, એના પછી છે ધંધાનો હેતુ, તો શા માટે ધંધો શા માટે કરવામાં આવે એનો હેતુ શું છે એ, એના પછી કાર્યક્ષેત્ર, તો ધંધામાં કયા પ્રકારનું કાર્ય થશે એને કહેવાય કાર્યક્ષેત્ર।
ન સમજાયતું હોય તો ત્યાં નોટ ડાઉન કરજો, જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે એનો ક્વેશ્ચન પૂછજો. એ સિવાય તમને મારા નંબર પણ આપેલા છે, કાંઈ પણ ન સમજાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જોઈશું કે જે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્ય ક્ષેત્ર, એના પછી આગળ આપણે ભણશું. તો પહેલાં તો હું તમને એ સમજાવું કે આપણી જે ટેક્સ્ટબુક છે એ બહુ મસ્ત મજાની છે. ગવર્મેન્ટે ટેક્સ્ટબુક બહુ સરસ મજાની બનાવી છે. જો ટેક્સ્ટબુકમાં આપણને હેડિંગ આપ્યું, આ પ્રકરણમાં શું શીખશો, જોઈ શું કે છે. પહેલાં આપણને એમ કે આ પ્રકરણમાં તમે શું શીખશો, બહુ સરસ મજાની વાત આપણને કહી દીધી કે ભાઈ આ પ્રકરણમાં આટલું બધું, આટલી બધી વિગતો આપણે ભણવાની છે. એટલે શું કહે છે કે આ પ્રકરણમાં તમે શું શીખશો. તો પહેલું આપણે ભણવાનું છે આર્થિક પ્રવૃત્તિ. પહેલાં કહે છે આપણને આર્થિક પ્રવૃત્તિ તમે ભણશો. એના પછી બીજું આપણને કહે છે તો કે બિન આર્થિક પ્રવૃત્તિ. એના પછી ત્રીજું આપણને કહે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. આ બેની વચ્ચેનો તફાવત આપણને સમજાવશે. એના પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, કેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ થાય એના પ્રકાર સમજાવશે. એના પછી આપણને સમજાવશે ધંધો. ધંધો કોને કહેવાય? જો મેં નોટ ડાઉન કર્યું, જોજો. પહેલાં આપણને 1.1 આર્થિક પ્રવૃત્તિ, 1.2 બિનઆર્થિક પ્રવૃત્તિ, 1.3 આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, 1.4 આર્થિક પ્રવૃત્તિના પ્રકાર અને 1.5 ધંધો, આટલું આપણને સમજાવવામાં આવશે. પહેલાં એટલું કે છે. હવે 1.5માં, એની પછી આગળ 1.5માં આપણે શું ભણવાનું છે તો કે ભાઈ અર્થ અને વ્યાખ્યા. શેનો અર્થ અને શેની વ્યાખ્યા? તો કે આ અર્થ અને વ્યાખ્યા છે ધંધાની. એના પછી ધંધાની તો કે લાક્ષણિકતા. એના પછી તો કે ધંધાનો હેતુ. એના પછી ધંધાના જોખમો. એના પછી ધંધાના, ધંધાકીય જોખમના કારણો. જો આટલી વિગત આપણે ભણવાની છે. 1.5 પછી 1.5.1 અર્થ અને વ્યાખ્યા. શેનો અર્થ અને વ્યાખ્યા? તો કે ધંધાની. એના પછી એની લાક્ષણિકતા, એના પછી એના હેતુ, એના પછી એના જોખમો, અને એના પછી આપણને આપે છે ધંધાકીય જોખમોના કારણો. તો આટલી વિગતો આપણે ત્યાં આગળ ભણવાની રહેશે. એના પછીનો પોઈન્ટ આપણને આપ્યો તો કે ભાઈ એના પછીના પોઈન્ટમાં છે વ્યવસાય. તો વ્યવસાય એટલે શું એ પણ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું. એમ છતાં વિશેષ અહીં ભણવાનું છે કે ભાઈ વ્યવસાય કોને કહેવાય. તો વ્યવસાયનો અર્થ આપણને આપે છે. જો અહીં શું કહે છે કે વ્યવસાયનો તમારે પહેલાં ભણવાનો અર્થ, એના પછી ભણવાની વ્યવસાયની લાક્ષણિકતા. જો આ બધું આપણે મગજમાં બેસાડવાનું છે, ધંધાનું, વ્યવસાયનું, પછી આપણને આપે છે રોજગારનું. તો રોજગારમાં તો કે રોજગારમાં તમારે સૌથી પહેલાં ભણવાનું છે રોજગારનો અર્થ, એના પછી રોજગારની લાક્ષણિકતા, અને એના પછી તમારે ભણવાનું છે રોજગાર, ધંધો, વ્યવસાય અને રોજગારની વચ્ચેની તુલના. તુલના એટલે કે એકબીજાની વચ્ચેનો ડિફરન્સ, એકબીજાની વચ્ચેના ભેદભાવો, તફાવત, એ ભણવાનું છે. એના પછી બહુ સરળ અને બહુ સિમ્પલ છે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. આ ધંધાકીય પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એટલે કે ધંધાની જે પ્રવૃત્તિ કરીએ છીએ એનું વર્ગીકરણ. વર્ગીકરણ કરવું એટલે શું કરવું? તો વર્ગીકરણનો અર્થ થાય છૂટું છૂટું પાડવું, અલગ અલગ કરવું. અલગ કરવું એટલે કે જે કંઈ બાબતો છે એ સાથે મળીને હશે એ બધી બાબતોને તમારે શું કરવી પડશે? અલગ કરવી પડશે, એને છૂટી છૂટી કરવી પડશે. એના પછી આપણને આગળ શું ભણાવે છે તો કે ભાઈ એના પછી આગળ આપણને કહે છે વેપાર. વેપારનો આપણે શું ભણવાનું છે તો કે વેપારનો ભણવાનું થશે આપણે અર્થ. એના પછી આપણે ભણવાનું થશે વેપારની તો કે લાક્ષણિકતા. એના પછી ભણવાનું થશે આપણે વેપારના તો કે પ્રકારો. તો અહીં આપણને આ પણ વસ્તુ ભણવાની છે, એ પણ આપણે સમજવાનું છે. એના પછી આગળ આપણને કહે છે વાણિજ્ય. જો એ શું કહે છે કે ભાઈ એના પછી તમારે ભણવાનું છે વાણિજ્ય. તો કે વાણિજ્યનો અર્થ પેલું શું ભણવાનું થશે તો કે વાણિજ્યનો અર્થ ભણવાનું થશે. પછી લાક્ષણિકતા અને પછી વેપાર અને વાણિજ્યનો તફાવત. જો આ વેપાર અને વાણિજ્યનો તફાવત આ આપણના માટે છે IMP, પૂછાય એવું છે. હું જે કંઈ નોટ ડાઉન કરું એ તમારે નોટ ડાઉન કરતું રહેવાનું, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય અને યાદ રહી જાય. એના પછી છે ઉદ્યોગ. તો ઉદ્યોગનો અર્થ અને
વર્ગીકરણ વર્ગીકરણ એટલે કેટલા પ્રકારના ઉદ્યોગો છે એના વિશેની માહિતી આપણે ભણવાની છે. આ ઉદ્યોગ છે ને એ બહુ સહેલું છે, બહુ સરળ છે, એમાં કાંઈ છે નહીં, બહુ સિમ્પલ રીતે સમજાઈ જેવું છે. આટલું આપણે ભણવાનું છે કેમાં? તો કે આટલું આપણે ભણવાનું છે આ પ્રકરણમાં. એટલા માટે કે છે આ પ્રકરણમાં તમે શું શીખશો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. શરૂઆત આપણે કરશું પ્રસ્તાવનાથી. જે વિદ્યાર્થીને ન સમજાય એ વિદ્યાર્થીએ ત્યાં નોટ ડાઉન કરતું રહેવાનું છે. જ્યારે ક્વેશ્ચન પૂછવાનું કહું ત્યારે તમારે મને ક્વેશ્ચન પૂછવાનો છે. આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ અને વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. જો ભાઈ સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ એ શું કરે છે? તો કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ એ વાણિજ્ય એટલે કે વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. એટલે કે એને શરૂ રાખે છે અને લાઈવ રાખે છે. જો કોઈ પણ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય 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 અને હોય જ, શું કામ? પોતાની જરૂરિયાતને સંતોષવા માટે, પોતાના જીવનને આગળ વધારવા માટે, સારી જિંદગી જીવવા માટે, પોતાના દરેક સપના, પોતાની દરેક ખ્વાહિશ પૂરી કરવા માટે વ્યક્તિએ શું કરવું પડે? વેપાર કરવો પડે, ધંધો કરવો પડે. એટલે કે વેપાર અને ધંધો એ કરશો એટલે થશે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ તમે કરશો એટલે એનો અર્થ એવો થાય કે તમારી પાસે નાણાં આવશે, તમારી પાસે પૈસા આવશે, અને એ પૈસાથી તમે તમારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશો, તમે તમારું જીવન વ્યતીત કરી શકશો. એટલે કે છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. વેપાર અને વાણિજ્યને જીવંત રાખવાનું કામ કોણ કરે છે? આર્થિક પ્રવૃત્તિ. હું તમને કોઈ વસ્તુ આપું, બદલામાં તમે મને પૈસા આપો તો જ થાય ને, કાંઈ એમનેમ તો થવાનું નથી, એમનેમ તો ચાલવાનું નથી. આગળ આપણને સમજાવે છે, તમારા શહેર અથવા ગામમાં કુંભાર શું કરે? લુહાર શું કરે? વણકર શું કરે? મોચી શું કરે? આ બધાએ આર્થિક પ્રવૃત્તિ કરે. આર્થિક પ્રવૃત્તિ શેના માટે કરે સમજો. તો કે ભાઈ કુંભાર છે એ કુંભાર એની પ્રવૃત્તિ કરે, ઇટ મીન્સ માટલા બનાવે, ખબર છે? તો કે હા ભાઈ, એ ખબર છે કે આપણને કુંભાર એ માટલા બનાવી આપે, સરસ મજાના ગોરા બનાવી આપે, દિવાળી હોય ત્યારે સરસ મજાના દીવડા બનાવી આપે. તો આમ કુંભાર એ શું કરે? તો કે માટલા બનાવે. લુહાર શું કરે? તો કે ભાઈ લુહાર છે એ લોખંડનું કામ કરે, એ લોખંડને આપણે ઝારી બનાવી દે અથવા તો લોખંડને આપણે ચીજ વસ્તુઓ બનાવી આપે છે. એના પછી વણકર, તો કે કાપડ વણવાનું કામ કરે, કાપડના અલગ અલગ દોરા કરે, એ દોરામાંથી એ વણી અને સરસ મજાનું આપણને કાપડ બનાવી આપે. એના પછી મોચી, તો કે મોચી સરસ મજાના બૂટ ચપ્પલ સેન્ડલ બનાવે. તો આમ આ બધા દાખલા તરીકે કુંભાર છે તો પોતાના માટે ગોરો બનાવે, તો કે નહીં. લુહાર એટલે પોતાના માટે ઝારી કેવું કંઈ બનાવે, તો કે નહીં. વણકર એ પોતાના માટે કપડું બનાવે, તો કે નહીં. મોચી એ પોતાના માટે બૂટ ચપ્પલ બનાવે, તો કે નહીં. તો કે સેના માટે બનાવે? તો કે તો વ્યક્તિ માટે બનાવે, લોકો માટે બનાવે. એ વસ્તુ બનાવીને શું કરશે? તો કે એ વસ્તુ બનાવી અને એ પોતાના આર્થિક પ્રવૃત્તિ કરશે, એટલે કે પોતાના જે કંઈ જરૂરિયાતો છે, જે કંઈ સપનાઓ છે એને પૂર્ણ કરશે. એટલે કે આ બધી પ્રવૃત્તિ કરીને શું મેળવશે? તો કે પૈસા, નાણાં, અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતને સંતોષશે અને પોતે જીવન વ્યતીત કરશે, એટલે કે પોતે પોતાનું ભરણ પોષણ કરશે. આગળ કહે છે કે ભાઈ મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. આ બધા શું કરે છે? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. આગળ કહે છે, શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. જો અહીં શું કે ભાઈ શહેર હોય તો એ શહેરમાં હજારો કામદારો એ શું કરશે? તો કે ભાઈ કંઈક ને કંઈક કામ કરશે. એટલે શું કહે છે કે શહેરમાં નાના મોટા કારખાનાઓના કામદારો જે નોકરી કરતા હોય એ બધા કેવા કહેવાય? કામદારો. એ કામ કરી શું મેળવશે? રોજગાર. એટલે તો કે ભાઈ કોક મેળવશે પગાર, વેતન, સેલેરી. તો આ બધી વસ્તુ જે કંઈ પૈસા મેળવશે, જે કંઈ નાણાં મેળવશે એને કહેવાય છે રોજગાર. તો આમ રોજગાર મેળવશે એટલે કે નાણાં પ્રાપ્ત કરશે. આગળ કહે છે, આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે. જો આ બધી પ્રવૃત્તિ એ કેવી પ્રવૃત્તિ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે. કઈ બધી પ્રવૃત્તિ? તો કે કુંભાર કરે એ, લુહાર કરે એ, વણકર કરે એ, મોચી કરે એ, અને કોઈ પણ કારખાનામાં કામદારો એ શું કરે? તો કે કામ કરે અને બદલામાં શું મેળવે? તો કે રોજગાર. તો આ બધી પ્રવૃત્તિને કહેવાય કેવી?
તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ઓકે, જો કુંભાર, લુહાર, વણકર, મોચી એ બધાય જે પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ, પછી કારખાનામાં કામદારો કામ કરી અને જે રોજગાર મેળવે છે એ પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. શું કામ? જો આગળ આપણને સમજાવે છે શું કામ, તો કે જેનો ઉદ્દેશ જોઈશું કે છે કે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. આર્થિક ઉપાર્જનનો એટલે શું? તો આર્થિક ઉપાર્જન એટલે શું, એને આર્થિક ઉપાર્જન એટલે શું કહેવાય? તો કે આર્થિક ઉપાર્જન એટલે કે નાણાં પ્રાપ્ત કરવા, એટલે કે મેળવવા. નાણાં મેળવવા માટે શું કરવામાં આવશે? તો કે પ્રવૃત્તિ કરવામાં આવશે. કેવી પ્રવૃત્તિ? તો કે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવશે. એમાં બદલામાં શું મળશે? નાણાં. તો આર્થિક ઉપાર્જન માટે શેની જરૂર પડે? તો કે નાણાંની. આગળ કે છે, ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. એક માર્કમાં પૂછાય, અહીં નોટ ડાઉન કરજો, ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો, મહેરબાની કરીને મગજમાં રાખજો, ધંધો એ નફાના ઉદ્દેશથી, ઉદ્દેશ એટલે મેં તમને જે સમજાવ્યું હતું એ હેતુ, અપેક્ષા, આશા, ઈચ્છા, આ બધી બાબતોને કહેવાય ઉદ્દેશો. તો ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે ધંધામાં આર્થિક પ્રવૃત્તિ થાય તો, નફો થાય તો પૈસા પ્રાપ્ત થાય. આગળ કે છે, ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. જો ભાઈ, અહીં શું કે છે કે ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. તો અહીં મને ખબર પડી જવી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે. એક છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. મેં તમને આ આગળના ચેપ્ટરમાં ભણાવેલું છે કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય કેટલા પ્રકારો, તો કે ત્રણ પ્રકાર. પહેલો પ્રકાર ધંધો, બીજો પ્રકાર વ્યવસાય, ત્રીજો પ્રકાર રોજગાર. તો આપણને યાદ રહી ગયું કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર, એક છે ધંધો, બીજો છે વ્યવસાય અને ત્રીજો છે રોજગાર. આગળ કે છે કે ભાઈ, માનવીની જરૂરિયાતમાં સતત વધારો થતો જાય છે. હવે માનવીની જરૂરિયાતમાં સતત વધારો થાય, હું તમને ઉદાહરણ આપું, સમજજો. માનવી એ ધીમે ધીમે જેમ જેમ પોતાનું જીવન વ્યતીત કરતો હોય, જેમ જેમ પોતે જીવન જિંદગી આગળ જીવતો જાય, એમ શું થશે? તો કે એમ માનવીની સતત ને સતત જીવનની જે શૈલી છે બદલાતી જશે. એટલે કે માનવીની જરૂરિયાત છે દિવસે ને દિવસે બદલાતી જશે, કંઈક ડિફરન્સ થતી જશે. હવે હું તમને એમ કહું કે તમને એક સામાન્ય વાત હું તમને કરું. અત્યાર સુધી આપણે આજ દિન સુધી કોઈ દી સેનેટાઇઝરનું નામ નહોતું સાંભળ્યું. સેનેટાઇઝર કોને કહેવાય આપણને ખબર નહોતી. હા, કે આપણા દેશમાં કોરોનાની મહામારી આવી, જેમ આખા વિશ્વમાં આવી એમ આપણા દેશમાં આવી, અને એ મહામારીમાંથી બચવા માટે આપણે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડે. એટલે કે કન્ટિન્યુઅસ આપણી પાસે સેનેટાઇઝર આપણે રાખવું પડે, એ સેનેટાઇઝર આપણે એનાથી કન્ટિન્યુઅસ હાથ ધોતા રહેવું પડે. તો આ બધી વસ્તુ, એનો અર્થ એવો થાય, આનું ઉદાહરણ હું તમને એટલે આપું છું કે અત્યારની જે આ મહામારી છે એમાં આપણે આનો યુઝ કરીએ છીએ, એટલે તમને સરળતાથી સમજાઈ જાય. એટલે હું તમને સમજાવું છું કે ભાઈ, આ જરૂરિયાત આપણને ખબર હતી નહીં, આપણે ક્યારેય વિચારી હતી નહીં, આપણે ક્યારેય જોઈ હતી નહીં, પણ આ શું થયું? તો કે અત્યારે આપણી જરૂરિયાત બની ગઈ. એમ માનવીની જરૂરિયાતમાં સતત ને સતત વધારો થાય. આમ જોઈએ ને તો સામાન્ય રીતે માનવી છે ને એ જરૂરિયાતનું પોટલું છે, ક્યારેય માણસની જરૂરિયાત પૂરી નથી થતી. આપણે, હું તમને એમ કહું કે દસમા ધોરણ પાસ કર્યું એટલે આપણને દસમા ધોરણના પાસ થઈ ગયા પછી આપણને આપણા પપ્પાએ કંઈક સપના આપ્યા હોય, કે આપણને આપ કંઈક કીધું હોય, ભાઈ હું તને આ તારી ખ્વાઇશ પૂરી કરીશ કે આ તને વસ્તુ લઈ દઈશ. હવે દસમા ધોરણમાં આપણે હતા તો આપણને આપણા પિતાશ્રી એમ કીધું કે તને સરસ મજાની સાયકલ લઈ દઈશ. તો આપણી જરૂરિયાતે સાયકલ નહીં હતી એટલે આપણે લઈ લીધી. હવે હું તમને એમ કહું કે કોલેજ તમારી ફિનિશ થશે એટલે તમારા પિતાશ્રી તમને એમ કહેશે કે ભાઈ, હવે તને હું કોલેજ તારી પૂરી થઈ જશે, સારામાં સારા ટકા જો આવશે તો હું તને બાઇક લઈ દઈશ. તો એ જો જરૂરિયાતમાં ફેરફાર થયો, જરૂરિયાત એ સાયકલની હતી એ પૂર્ણ થઈ ગઈ, એટલે આપણે જરૂરિયાત થઈ ટુ વ્હીલની. હવે ટુ વ્હીલ આપણે લીધી, બરાબર. હવે આપણે ભણી લીધું કમ્પ્લીટલી, આપણે વ્યવસ્થિત સરસ મજાની રીતે આપણે કંઈક જોબ કરવા માંડ્યા. હવે આપણે એ ટુ વ્હીલ, એમાં તો હું અને મારો ફ્રેન્ડ બે જ બેસી શકતા હતા. એટલે પછી મને વિચાર આવ્યો કે હવે હું કમાતો થઈ ગયો તો હવે મારી જરૂરિયાતને થોડી વધારું, એટલે હું એવું કરું કે ફોર વ્હીલ લઈ લઉં. તો ફોર વ્હીલમાં તો કે હું, મારી પત્ની
મારો મિત્ર, એની પત્ની, આમ અમે ચાર જણા બેસી શકીએ. તો હવે અમે ચાર જણા બેસી શકીએ તો પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ ફોર વ્હીલમાં તો ચાર જ જણા બેસાય છે, હવે મારે તો એક આરે 15 જણાને 20 જણાને લઈને જવું છે તો શું કરવું? તો એ જરૂરિયાતના સંતોષવા માટે ટ્રાવેલર્સની શોધ થઈ. એ ટ્રાવેલર્સ એમાં આલો 10 જણા, 20 જણા, 25 જણા, 50 જણા, 100 જણા સમાઈ ગયા. હવે કોઈ વ્યક્તિ એવું નક્કી કર્યું કે મારે તો મારા આખા સમાજના જેટલા લોકો છે એ બધા 1500 જણાને મારે લઈને હરિદ્વાર જાત્રા કરવા જાઉં. તો કે ભાઈ તો તમારે ટ્રેન જોઈએ. જો આમ સાયકલની મર્યાદા એને કારણે ટુ વ્હીલ, ટુ વ્હીલની મર્યાદા એને કારણે ફોર વ્હીલ, ફોર વ્હીલની મર્યાદા એને કારણે સિક્સ વ્હીલ કે મોટી ગાડી અથવા તો બસ, બસની મર્યાદા એને કારણે ટ્રેન. હવે ટ્રેન એ કંઈ છુચુક 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 કરતી ચાલતી હોય એ તો બહુ મોડી પહોંચે. હવે મારે વિમાનની શોધ કરવી પડી કારણ કે મારે તુરંત કોઈ જગ્યાએ પહોંચવું છે. તો આમ ટ્રેનની મર્યાદાને કારણે મારે શોધ કરવી પડી કે નહીં વિમાનની. તો આમ અહીં શું કહે છે કે માનવીની જરૂરિયાતમાં સતત ને સતત શું થતો જાય? તો કે વધારો. માનવીની જરૂરિયાત ક્યારેય ઘટતી નથી, કન્ટિન્યુઅસ વધતી જ જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. સીધો હિસાબ છે, સીધી વાત છે. કોઈ પણ વ્યક્તિએ જરૂરિયાતને સંતોષવા માટે શું કરવું પડે? તો કે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, એટલે કે નાણાં પ્રાપ્ત કરવા પડે, એટલે કે કોઈ પણ કાર્ય કરવું પડે. આપણે સૂતા હોઈને સવારે આપણી પાસેથી કોઈ આવી અને પૈસાનો ઠેલો મૂકી જતું નથી. આજ દિન સુધી એવું કોઈ દી બન્યું નથી. આપણે પૈસાનો ઠેલો મેળવવા માટે અથવા તો આપણે પૈસા પ્રાપ્ત કરવા માટે ઘરેથી નીકળી જવું પડે અને આપણે નીકળ્યા પછી કામ કરવું પડે. આપણને તો પૈસા મળે છે, અન્યથા પૈસા મળતા નથી. આગળ કે છે, ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે. હા, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે પછી પોતે ને પોતે ખાઈ લે એવું હોતું નથી. ખેડૂત ઉત્પાદન કરી અને એ શું કરશે? તો કે વેચશે. એ કોને વેચશે? તો કે વેપારીને. વેપારી કઈ આવશે? તો કે જથ્થાબંધ. એ જથ્થાબંધ વેપારી કોને વેચશે? તો કે છૂટક વેપારીને. છૂટક વેપારી કોને વેચશે? તો કે આપણને બધાને, ઉપભોક્તાને, ગ્રાહકને. તો આ પ્રવૃત્તિ કેવી થાય? આર્થિક પ્રવૃત્તિ થાય. આ પ્રવૃત્તિમાં કેટલા લોકો જોડાયેલા છે? તો કે 4-5 જણા જોડાયેલા છે. પહેલો ખેડૂત, બીજો જથ્થાબંધ વેપારી, ત્રીજો તો કે છૂટક વેપારી અને ચોથો ગ્રાહક. તો આમ બધા શું કરે છે? તો કે આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ 3 જણા આર્થિક પ્રવૃત્તિ કરે છે અને એક વ્યક્તિની જરૂરિયાત સંતોષાય છે. પણ જરૂરિયાત સંતોષવા માટે એને આપવા પડશે નાણાં, પૈસા. એટલે કે છે કે ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે. જો મિત્રો યાદ રાખજો, તમે ડૉક્ટરની પાસે જાઓ તો તમે પેશન્ટ કહેવાઓ, તમે ટીચરની પાસે જાઓ તો તમે વિદ્યાર્થી કહેવાઓ, તમે મંદિરમાં જાઓ તો તમે ભક્ત કહેવાઓ, એમ અહીં અસીલ, અસીલનો અર્થ થાય વકીલની પાસે જે વ્યક્તિ ગ્રાહક તરીકે જાય છે, જે કસ્ટમર હોય એને વકીલ અસીલના નામથી ઓળખે છે. તમે સીએની પાસે જાઓ તો તમે ક્લાયન્ટ એટલે કે અસીલ તરીકે ઓળખાવ છો. તો આ અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે. આ ફી મેળવવાનું કામ એ કોનું હોય છે? તો કે વકીલનું હોય છે. એ શું કરે છે? તો કે કેસ લડી દે છે. એટલા માટે આ વકીલ જે કામ કરે છે ને એ કામને શું કહેવાય ખબર છે? એ કામને કહેવાય વ્યવસાય. કારણ કે વકીલ તમને 2 કિલો બાજરો નહીં આપે, વકીલ તમને 5 કિલો ચોખા નહીં આપે. વકીલ તો તમને શું આપશે? તો કે તમારા વતી કેસ લડી દેવાનું કામ કરી દેશે. બદલામાં શું મેળવે છે? તો કે બદલામાં વકીલ મેળવે છે ફી. આ સિવાય વ્યવસાય કોણ કરે ખબર? શિક્ષક, ડોક્ટર, વકીલ, સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએસ એટલે કે ચાર્ટર્ડ સેક્રેટરી, એ લોકો શું કરે છે? તો કે તમારા વતી એ તમને સેવા આપે. બદલામાં તો કે સેવાના બદલામાં એ શું મેળવે છે? ફી મેળવે છે. ઓકે, તો ફી મેળવે છે સેવાના બદલામાં. એના પછી જે કારખાના કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. જો મેં તમને અગાઉ સમજાવ્યું, શું મેળવે છે? વેતન. આ વેતનને શું કહેવાય? પગાર, સેલેરી. ઓકે, તો કોઈ પણ કામદાર એ કારખાનામાં જશે અને બદલામાં શું મેળવવાના છે? વેતન. આ બધી વાત મેં તમને સમજાવી એમાં બધાયમાં શું થશે? તો કે આ બધાયમાં થાય છે સાહેબ, આ તો આ બધા વ્યક્તિ એ કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિ કરે છે. એટલે કે છે આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ જોઈ શું કે છે? આ બધી પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ શું હોય? નાણાકીય વળતર એટલે કે નાણાકીય લાભ એટલે કે નાણાકીય ફાયદો. જો અહીં શું કહે છે? નાણાકીય વળતર એટલે કે ફાયદો, એટલે કે બદલામાં આપણને શું મળવું જોઈએ? નાણાં, પૈસા.
તો આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર છે. અને આ નાણાકીય વળતર એટલે કે પૈસા એટલે કે નાણાં એ પ્રાપ્ત થશે એટલે વ્યક્તિ શું કરી શકશે, તો કે પોતાના જે કંઈ સપનાઓ છે, પોતાની જે કંઈ જરૂરિયાત છે એને પૂર્ણ કરી શકશે, પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકશે. એટલે કે છે નાણાકીય વળતર મેળવવાનું હોવાથી આવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય, તો કે આર્થિક પ્રવૃત્તિ. જો અહીં સ્પષ્ટપણે આપણને સમજાવે છે કે અહીં બધામાં શેની વાત કરવામાં આવે છે, તો કે નાણાંની, એટલે કે પગાર, વેતન, ફી, આ બધી વાત અહીં કરવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે અહીં વાત માત્ર ને માત્ર પૈસાની કરવામાં આવશે. પૈસાના બદલામાં, જો સમજો, નાણાના બદલામાં શું થશે ખબર, તો કે નાણાના બદલામાં વસ્તુનો કે સેવાનો વિનિમય એટલે આપલે. નાણાના બદલામાં વસ્તુનો કે સેવાનો વિનિમય થશે એટલે કે એની આપલે થશે. એટલા માટે અહીં પૈસા એ તો આવશે જ, પૈસાની વાત તો કરવામાં આવશે જ. એટલા માટે આ બધી જે પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય, તો કે આ બધી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ આર્થિક પ્રવૃત્તિ એટલે મેં તમને ખાલી સમજાવ્યું, અત્યારે આપણે માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ યાદ રાખવાનું છે. આગળથી આપણે ફરી પાછું જોઈએ તો અહીં કીધું સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, એટલે કે એને લાઈવ રાખે છે. તમામ શહેર તથા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. શહેરના નાના મોટા કારખાનામાં કામદારો, હજારો કામદારો કામ કરે છે અને રોજગારી મેળવે છે, એટલે કે વેતન અને પગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે, જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જન એટલે કે આર્થિક લાભ, આર્થિક વળતર એનો હોય છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. આ મેં તમને કીધું આઈએમપી છે, એક માર્કમાં પૂછાય એવું છે. ધંધો ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. માનવીની જરૂરિયાતમાં સતત વધારો થતો જાય, આ જરૂરિયાતો સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, એટલે કે માનવીએ પૈસા કમાવવા પડે, એટલે કે માનવીએ કંઈક ને કંઈક એક્ટિવિટી, કંઈક ને કંઈક પ્રવૃત્તિ દ્વારા નાણાં પ્રાપ્ત કરવા પડશે. એટલા માટે નાણાંની વાત આવે, પૈસાની વાત આવે, એટલે આ પ્રવૃત્તિને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. તો માનવીની જરૂરિયાતમાં સતત ને સતત વધારો થાય, આ જરૂરિયાતો સંતોષવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે, કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો અહીં આપણે પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાનો પૂરો કરીએ છીએ. અહીં આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરી, એની પ્રસ્તાવના એનો પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો, અહીં આપણે લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. પણ મિત્રો, આ પેરેગ્રાફમાં જે કંઈ ન સમજાતું હોય એ તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. અને બીજું કે મેં જ્યાં તમને નોટ ડાઉન કરાવ્યું એ નોટ ડાઉન તમારી ટેક્સ્ટબુકમાં થયેલું હોવું જોઈએ. જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે હું આ બધા નોટ ડાઉન જોઈશ. આપણી ટેક્સ્ટબુક એ એક વર્ષ દરમિયાન આખી રંગાઈ જવી જોઈએ, અને એ ટેક્સ્ટબુક એ કોઈ પણ માણસ વાંચવા બેસે એટલે એને સરળતાથી સમજાઈ જાય, સરળતાથી યાદ રહી જાય, એ રીતની આપણે ટેક્સ્ટબુક બનાવવાની છે. આજના દિન સુધી આપણે આટલું રાખશું. આવતા લેક્ચરમાં આપણે સમજવાનું છે સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે એને કેવી પ્રવૃત્તિ કહેવાય, એ શું કહેવા માગે છે એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.